एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। मुक्तावींद्रमहे मनीलधवल क्षायमुखे त्रिक्षणे युक्ताबिन्दुनिबन्धरत्नमुकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीद्रक्षाम्बालां साक्षसूत्रकमण्डलं रक्तवस्त्राचतुर्वक्ताहंसवाहिनीं संसिताम् ब्रह्माणि ब्रह्मते ब्रह्मयोगी नमोस्तुते सावित्री युवती शुक्लं शुक्लवस्त्रा त्रिशूलनाम त्रिशूलिनी रुद्राणी रुद्रदेवत्या रुद्रलोकनिवासिनी सावित्री सनसा माता रुद्रयोनी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तेनं चराचरं तत्पददर्शिनं तस्मै श्री गुरुवे नमः। बोले गायत्री माता की जय, सरस्वती माता की जय, लक्ष्मी जी माता की जय, श्री रामचंद्र भगवान की जय, उमापति महादेव की जय, गणपति महाराज की जय, पवन सुत हनुमान जी महाराज की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आजना ये निमित्त आज बधा पधारेला बधाने खूब खूब धन्यवाद छे। આજે 64 વર્ષ પૂરા થઈને 65મા વર્ષમાં બેસવાનો સમય થયો, એ નિમિત્તે ઘણા બધા ભાઈઓ બહેનો બધા એવું નથી, સંતો સાધુ બ્રાહ્મણો કે એ જ આશીર્વાદ આપી શકે એવું નથી, બધાના શરીરના આત્મા બધાના એક જ છે। આપે આ જન્મ દિવસે આવ્યા છો તો કઈક ને કઈક પ્રાર્થના કરી હશે, તો અમારે માટે ખૂબ ધન્યવાદ છે। અમને ઘણો બધો એ અહેસાસ થાય કે એટલી બધી પબ્લિક આવીને આપને માટે માતાજીને પ્રાર્થના કરે કે બાપુની આયુષ વધે, તો એ કેટલી બધી આપણી બધાની ભાવના, એવી બધી લાગણી, કેટલો બધો પ્રેમ, એ બધું આજ દેખાઈ આવે છે, બધાની ભાવના પ્રેમ લાગણી છે। બીજા નંબરમાં જન્મ દિવસ કોઈ પણનો ઉજવીએ, બેનો ભાઈઓ બધા સાંભળીએ, દીકરો હોય કે દીકરી હોય એના જન્મ દિવસ આપણે ઉજવીએ છીએ। જન્મ દિવસ ઉજવવો એ જરૂરી છે, એ આનંદ કરવા કરતા હોમ ગણો તો અફસોસની વાત છે। આજે એમ ગણીએ તો આ 64 વર્ષ પૂરા થઈ ગયા, વૈયા ગયા હવે કેટલું જીવન છે ખબર નથી, પણ આટલા વૈયા ગયા એનો અફસોસ થવો જોઈએ। જન્મ દિવસ ને દિવસે મોજ શોખ એ કરવાના સાધનો નથી,
પણ જે તમારી દીકરી કે દીકરો એનો તમારે જન્મદિવસ ઉજવવો હોય તો કેવી રીતે ઉજવો? ફુગા ફોડવા, મીણબત્તી પર બનાવવાની, કેક કાપવાની, આ જન્મદિવસ ઉજવો ના કહેવાય? જન્મદિવસ તો એને ઉજવો કહેવાય કે જે તમારો દીકરો 2 વર્ષનો હોય, 3 વર્ષનો, 4 વર્ષ, જન્મદિવસ જયારે ઉજવતા હો ત્યારે 5-10 મણ લીલું લઈ આવીને દીકરાના હાથે થઈને ગાયું નાખો ને એ જન્મદિવસ ઉજવો. આજ પંખીને કઈ નાખાવો એના હાથે થઈને, એના હાથેથી કઈક સત્કર્મ કરાવો તો દીકરાની આયુષ વધે અને એ સુખી થાય. એ સુખી થવા માટેના સાધનો પુણ્યદાન કરવાના છે. તે દિવસે મજા મજા મોજો કરવાનો એ દિવસે જન્મદિવસ નથી. તો આજે આ પ્રવાહ હાલે છે, સમજ્યા વિનાનો પ્રવાહ હાલે છે. કોઈ કોઈનું માને નથી, કોઈ કોઈનું કયું કરે નથી, કેમ કે આજે બધું આ મોબાઈલ ને ટીવી ના યુગમાં એક કરે થી વિશેષ કરવાનો, તિથિ વિશેષ કરવાનો, એમ હાલીને આપની હિન્દુ સંસ્કૃતિને ઘણી બધી છીનભીન કરી નાખી. હિન્દુ સંસ્કૃતિ માં આપના હિન્દુના 16 સંસ્કાર કીધા, 16 સંસ્કાર. એ સંસ્કાર આજે એકે ઉપયોગમાં લેતા નથી. આપણે બાળક ત્યારે માના ગર્ભમાં રહીએ, 7મો મહિનો થાય તો ગર્ભદાન સંસ્કાર કરવામાં આવે. અગાઉના સમયમાં એવું બનતું હતા નથી, કઈ કોઈ વસ્તુ બને એમ જ નથી. બેનની નાભી ઉપર નાગરવેલનો પાંદ રાખે, 5-7 પાંદ રાખે, એની માટે નાનકડો અગ્નિ રાખે, એની માટે ઘીની અમુક આવૃત્તિ દે, મંત્રથી ગર્ભદાન સંસ્કાર કરવામાં આવતા હતા. એ સમય હતો, એ સમયે. ત્યાર પછી જન્મ સંસ્કાર, જન્મ થાય બાળકનો તો ચંદન ઘસી અને તુલસીની ડાળખીથી છોકરું રડે એટલે તરત જીભની માથે ઓમ લખતા હતા.